અનેક બધા વિચારકો જે છે પોતાની રીતે આ જગતનું સર્જન કેવી રીતે થયું એના વિશે પોતપોતાની કલ્પના પોતપોતાનો તર્ક રજૂ કરે છે। વૈશેષિકો અને નૈયાયિકો આરંભવાદ જગત નહોતું અને સર્જાયું સત્કાર્યવાદ જેને કહેવામાં આવે છે એને અનુસરે છે। આરંભવાદ નૈયાયિકો વૈશેષિકોને પૂછીએ તો એટલે નાસ્તિક અને આસ્તિક, અત્યારે નાસ્તિકો કહે છે કે ઈશ્વર નથી, ઈશ્વર જેવી કોઈ વસ્તુ નથી, આ જગત એની મેળે જ આવી ગયું છે। તો નાસ્તિકોના તર્ક કે ઈશ્વર હોય તો દેખાવો તો જોઈએ ને, એટલે નાસ્તિકોના તર્કની સામે એ લોકોએ તર્કપૂર્વક જ પોતાની વિચારણા રજૂ કરવી પડે। એટલે જેમ કે ઘડો જે છે એ ઘડો કેવી રીતે સર્જાયો, તો કે ભાઈ ભેજવાળું વાતાવરણ હતું અને પવન હતો, પવન ફૂંકાતો હતો, એટલે ભેજવાળો પવન ફૂંકાતો હતો એટલે માટીના કણો આમ આમ એકબીજાની નજીક આવતા ગયા અને ચોંટી ગયા અને ઘોડો સર્જાઈ ગયો। આવું નાસ્તિકો માને છે, ભાઈ જગતનું સર્જન કેમ થયું, તો કે ભાઈ આવી રીતે થઈ ગયું, એમાં કંઈ ઈશ્વરની જરૂર નથી, ઈશ્વરની શેના માટે જરૂર હોય જગતનું સર્જન કરવા માટે। તો નાસ્તિકોની આવી વિચારણા જે છે ભાઈ ઈશ્વરની જરૂર નથી એને નાબૂદ કરવા માટે કુંભારને લાવવો પડે, ઘડાનું સર્જન એમને એમ ના થાય, ભેજવાળી હવાથી કંઈક માટીના કણો એકબીજા સાથે જોડાઈ જાય એવી રીતે ના થાય, એટલે કુંભારને લાવવો પડે, કુંભાર વિના ઘડાનું સર્જન સમજાવી શકાતું નથી એમ। અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ તો વેદાંત કહે છે, પણ વૈશેષિકો નૈયાયિકો નિમિત્ત કારણ રૂપે ઈશ્વરથી જગતનો આરંભ થયો, આરંભવાદ જેને કહેવાય છે। એટલે નાસ્તિકોની વિચારણાને તત્કાલ પૂરતી સંતોષવા માટે આ એમણે તર્ક રજૂ કર્યા છે। આપણે પૂછીએ આરંભવાદીઓને, આરંભવાદી વૈશેષિકો વગેરેને કે ઈશ્વરે સૃષ્ટિનું સર્જન કર્યું, તો દેશ કાળ અને વસ્તુ આ ત્રણેય પરિબળોને ભેગા કર્યા અને એણે ભેગા કર્યા એને જ સૃષ્ટિ કહેવામાં આવે છે। એટલે દેશ કાળ અને વસ્તુ આ જે મટીરિયલ છે, એટલે મહિમ્ન સ્તોત્રમાં પણ કિમિહ કિંકાયઃ વગેરે બધા જે પ્રશ્નો આવે છે એ જ પ્રમાણે આ દેશ અને કાળનું સર્જન સૃષ્ટિની પહેલાં હતું। મ્યુટ કરવું પડશે, હા। કાળનો જે કોન્સેપ્ટ છે આપણી, એટલે વૈશેષિકોના સિદ્ધાંતમાં નૈયાયિકોના સિદ્ધાંતમાં કાળ જે છે એ સમજાવી શકાતો નથી, એટલે દેશ કાળ વસ્તુ જે ત્રણેયનું સર્જન થયું સૃષ્ટિ રૂપે, એટલે આ બધું હતું સૃષ્ટિ પહેલાં કે નહોતું, જો આ બધું હતું એવું માનો અને ઈશ્વરે છે ને બધું જોડ્યું એકબીજા સાથે એવું માનો, એટલે કોઈ પણ વસ્તુનો સંતોષકારક ઉત્તર મળતો નથી આરંભવાદમાં। ક્યાં બેસીને એણે જગતનું સર્જન કર્યું, એણે કયું કર્મ કર્યું, કયા સાધનો હતા, આ બધું આરંભવાદીઓમાં સંતોષકારક સમાધાન મળતું નથી। તો પછી પરિણામવાદ, સાંખ્યો અને યોગ પરિણામવાદને સ્વીકારે છે, પરિણામ ઈશ્વર સૃષ્ટિ બની ગયો, આપણા બધા જે શું કહેવાય ભક્તિના આચાર્યો જે છે, ભક્તિના વિશિષ્ટાદ્વૈતને બધા જે ભક્તિના આચાર્યો છે એ લોકોના મત પ્રમાણે આ ઈશ્વર જ આ સૃષ્ટિ બની ગયો છે, ભગવાન જ આ જગત બની ગયો છે, આ જગત ભગવાનથી જુદું નથી। તો આપણે તો સત્યનું અન્વેષણ કરવું છે, સત્ય શું છે એ આપણે વેદાંત પ્રમાણથી જાણવું છે, માટે આપણે એમને પ્રશ્ન પૂછીએ જો ઈશ્વર સૃષ્ટિ બની ગયો હોય તો ઈશ્વર આખો ને આખો સૃષ્ટિ બની ગયો કે થોડોક ઈશ્વર સૃષ્ટિ બન્યો છે, ઈશ્વર આખો ને આખો સૃષ્ટિ બની ગયો, જો આખો ને આખો બની ગયો તો ઈશ્વર રહે નહીં ને સૃષ્ટિ, જેમ કે દહીં દૂધમાંથી દહીં બને છે, પરિણામવાદ દૂધ નષ્ટ પામી જાય છે અને દહીં રૂપે જ રહે છે, દહીં જ રહે છે, એમ કે દૂધનો થોડોક ભાગ દહીં બને છે અને બાકીનું બધું દૂધ જ રહે છે। એટલે જો ઈશ્વર સૃષ્ટિ બની ગયો હોય તો ઈશ્વર આખે નાખો સૃષ્ટિ બની ગયો કે થોડોક બન્યો,
ઈશ્વર અને સૃષ્ટિમાં પૂરેપૂરું કોણ છે, સાચું કોણ છે? ઈશ્વર સૃષ્ટિ બની જાય તો ઈશ્વર સાચો કે સૃષ્ટિ સાચી? આ બધા પ્રશ્નોનો પણ કોઈ સંતોષકારક ઉત્તર મળતો નથી. અને ઈશ્વર જો સૃષ્ટિ બની ગયો હોય તો સૃષ્ટિને જાણશે કોણ? ઈશ્વર તો રહ્યો નથી. એટલે આ પરિણામવાદ પણ સંતોષકારક રીતે આપણા અનુભવોને સમજાવી શકતો નથી. સિદ્ધાંત એટલે શું? જે આપણા રોજબરોજના અનુભવોને યથાર્થ રીતે સમજાવી શકે એને સિદ્ધાંત કહેવાય. સિદ્ધ અંત, અંત એટલે નિશ્ચય. એ નિશ્ચય સત્યના આધારે, પ્રમાણના આધારે થયેલો હોય ત્યારે જ એને સિદ્ધાંત કહેવાય. એટલે વૈશેષિકોનો સિદ્ધાંત એવો છે એ શબ્દ યોગ્ય નથી. વૈશેષિકોનો સિદ્ધાંત ના કહેવાય, વૈશેષિકોનો મત કહેવાય. નાસ્તિકોની કુદૃષ્ટિ અને વેદાંત સિવાયના આસ્તિકોની ભેદ દૃષ્ટિ આવું કહેવામાં આવે છે. નાસ્તિકોની કુદૃષ્ટિ અને વેદાંત સિવાયના જેટલા પણ આસ્તિકો છે એની ભેદ દૃષ્ટિ અથવા તો દ્વૈત દૃષ્ટિ, ભેદવાદી કહેવામાં આવે છે, તાર્કિકો કહેવામાં આવે છે એમને. એટલે એ સાચી રીતે સમજાવી શકતા નથી. એટલે એમનો સિદ્ધાંત, આપણે સિદ્ધાંત શબ્દ ન લગાડવો જોઈએ એમના મતને. એમના મત કે એમની વિચારણામાં, એમનો મત કે એમની વિચારણા આપણા જીવનના બધા અનુભવોને સમજાવી શકતી નથી, માટે સ્વીકાર્ય નથી. તો વેદાંત કઈ રીતે ઈશ્વર, જગત, સૃષ્ટિ, સર્જન વગેરેને કઈ રીતે સમજાવે છે? વિવર્તવાદ. વિવર્તવાદનું કોઈ ઉદાહરણ છે? વિવર્તવાદ, રજ્જુ સર્પ, પછી ઝાડનું તૂઠું, ચોર, ચીપોલી અને ચોર અને ઝાડનું તૂઠું. ચીપોલીમાં શું દેખાય છે આપણને? ચાંદી. બીજું વિવર્તવાદ નું ઉદાહરણ મૃગજળ. મૃગજળ કેમ દેખાય છે? અધિષ્ઠાન શું છે એમાં? ભૂમિ. કોઈ પણ ભૂમિ? મરુભૂમિ. મરુભૂમિ. અને કોઈ પણ મરુભૂમિમાં મૃગજળ દેખાય? ના, કે સૂર્યકિરણ અમુક સમયે સૂર્યકિરણ પરાવર્તિત થાય. વિવર્તવાદનું ઉદાહરણ. રજ્જુ સર્પ ઇઝ વિવર્ત. ઝાડ અને પેલું ઠૂઠું. ઝાડ અને ઠૂઠું. હજી એક મેઇન ઉદાહરણ છે જે બધું જ સમજાવી દે છે આપણને, એ જ રહી જાય છે. આખો વિવર્તવાદ સમજાવી દે એવું એક ઉદાહરણ છે. જગત. જગત કોણે કીધું? એ તો સિદ્ધ કરવાનું છે જગત વિવર્ત છે એવું. આપણા બધા અનુભવોને સમજાવી દે એવું એક ઉદાહરણ છે વિવર્તવાદનું. કાર્યકારણ વિવર્ત ના કહેવાય. ઓકે, એ ઉદાહરણ કહું છું. હે, દેહાદિ ઉપાધિ કાર્યકારણ સંગત, એ વિવર્ત લાગે છે? આ તો ઠોસ લાગે છે ને એકદમ. સ્વપ્ન. સ્વપ્ન. હા, સ્વપ્ન. સ્વપ્ન. વેદાંતને સમજવું હોય તો સ્વપ્ન સિવાય સમજાય જ નહીં કોઈ દિવસ. સ્વપ્ન જગત એ જાગ્રત દ્રષ્ટાનું અથવા તો દ્રષ્ટાનું વિવર્ત છે. બધા અલંકારો સુવર્ણનું વિવર્ત છે, બધા ઘડાઓ માટીનું વિવર્ત છે, બધા દૃશ્ય પદાર્થો દ્રષ્ટાનું વિવર્ત છે. નહીં નહીં, સ્વપ્ન જવાબ હતો. સ્વપ્ન. ઈશ્વર સૃષ્ટિ રૂપે ભાસી રહ્યો છે એ વિવર્તવાદ છે. દ્રષ્ટા જ દૃશ્યો રૂપે ભાસી રહ્યો છે એ વિવર્તવાદ છે. વિવર્ત એટલે શું?
कल्पना संस्कृत ना वासु विवर्त फेरफार थया वगर हाँ परिणाम कहीं पण फेरफार थया वगर जे देखाय दैट इज विवर्त द्वारा પોતાનામાં કોઈ પણ પ્રકાર સંસ્કૃત વ્યાખ્યા કોઈને ખબર હોય નહીં વિવર્તની નિરુક્ત પ્રમાણે કઈક સંસ્કૃત વ્યાખ્યા વિવર્તની વિવર્ત વિ અને વર્ત એમ છૂટું પાડીને કંઈક બનાવી દેવાય ખરું સંસ્કૃતમાં વિપરીતેન વર્તનમ વિવર્તમ રજ્જુ પોતાના સ્વભાવ કરતા અત્યંત વિરુદ્ધ વિલક્ષણ પ્રકારના સર્પ ભૂચિત્ર દંડ ધારા વગેરે રૂપે પ્રગટ થાય છે વિવર્ત એક અદ્વિતીય આનંદ સ્વરૂપ જે ચૈતન્ય પરમાત્મા છે એ વિવર્ત રૂપે દુઃખી અથવા દુઃખાત્મક તો નહીં પણ અસત જડ અને શોક ઉત્પન્ન કરનારા જગત રૂપે અનુભવાય છે વિવર્ત વિપરીતેન વર્તનમ વિવર્તમ તો ઈશ્વર સૃષ્ટિ રૂપે ભાસે છે અને વિવર્ત કહેવાય છે જે આપણા બધા અનુભવોને સમજાવે છે આ વિવર્તવાદ જે છે એ આપણા બધા અનુભવોને સમજાવે છે અને માટે એ વેદાંત પ્રતિપાદિત સત્ય તત્વ છે આ પ્રમાણે ચલો કઠોપનિષદ ઓમ સહના વવતુ સહનો ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ ઓમ શાંતિ શાંતિ શાંતિઃ હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ હરિઃ ઓમ સદાશિવસમારંભાં શંકરાચાર્ય મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતાં વંદે ગુરુ પરંપરાં વંદે ગુરુ પરંપરાં ઓમ નમો ભગવતે વૈવસ્વતાય મૃત્યવે બ્રહ્મ વિદ્યાચાર્યાય નચિકેતસે ચ વેદાંતનો મુખ્ય પ્રયોજન દ્રષ્ટાનું અપરિચ્છિન્નત્વ સમજાવવાનું છે આપણે દ્રષ્ટાને ચૈતન્યને એક કાર્યકરણ ઉપાધિમાં બદ્ધ સીમિત મર્યાદિત પરિચ્છિન્ન માની બેઠા છીએ ચૈતન્યને દેહમાં સીમિત માની બેઠા છીએ એના બદલે વેદાંત સમજાવે છે કે એક ઉપાધિમાં ઉપલબ્ધ શરીરસ્થોપી કૌંતેય શરીરસ્થ એટલે શું અર્થ કર્યો શરીરમાં ઉપલબ્ધ હોવા છતાં પણ શરીરસ્થ એટલે શરીરમાં બદ્ધ થઈ ગયો એવું નહીં શરીરમાં ઉપલબ્ધ હોવા છતાં પણ જે ચૈતન્ય છે આત્મા છે પ્રત્યેકાત્મા છે એ અપરિચ્છિન્ન સ્વરૂપે અપરિચ્છિન્ન છે સ્વરૂપે અમર્યાદિત છે દેહની સીમા મર્યાદા બંધનથી એ બદ્ધ થયેલો નથી દ્રષ્ટાનું અપરિચ્છિન્નત્વ સમજાવવું ઓળખાવવું સમજાય દ્રષ્ટાનું અપરિચ્છિન્નત્વ બરોબર કોનું અપરિચ્છિન્નત્વ સમજાવવાનું છે આ કાર્યકરણ સંઘાત રૂપી ઉપાધિ છે એમાં જે હું માની રહ્યું છે પોતાને હું રૂપે પ્રગટ કરી રહ્યું છે એ જ ચૈતન્ય સમગ્ર જગતનું અધિષ્ઠાન છે અથવા તો સમગ્ર જગતમાં વ્યાપ્ત છે અપરિચ્છિન્ન સ્વરૂપે છે અમર્યાદિત છે અનંત છે ભૂમા છે બ્રહ્મ છે એવું વેદાંત સમજાવવાનો પ્રયત્ન કરે છે ચૈતન્ય પરિચ્છિન્ન થયું નથી અનેક ઉપાધિ અનેક ઘડા સર્જાવા છતાં પણ
आकाश घड़ाओं में मर्यादित थयू नथी, ए खास समझवानुं छे। कोईपण दृश्य दृष्टा में भेद उत्पन्न ना करी शके, कोईपण घड़ो आकाश में भेद उत्पन्न ना करी शके। आ घटाकाश नानू अने बीजू घटाकाश मोटू एवं कही शकाय आपणे? ना कही शकीए। घड़ानी सामे जोईए तो घड़ानी सामे जोईने पण आकाशमां भेद नथी सर्जाया। भले घड़ो साचो रह्यो तो पण आकाश अमर्यादित ज छे। આપણે વ્યવહાર કાળ એવું થાય છે કે ઘડામાં સત્ય બુદ્ધિ હોવાને લીધે આકાશમાં ભેદ બુદ્ધિ આકાશમાં ભેદ થઈ ગયા છે એવું માની બેઠા છીએ। હકીકતમાં ઘડો જ્યારે સત્ય હોય આપણા માટે ત્યારે પણ આકાશમાં ભેદ ઉત્પન્ન થયા નથી। એવી રીતે જો દ્રષ્ટાનું અપરિચ્છિન્નત્વ સમજવું છે આપણે। અપરિચ્છિન્નત્વ એટલે શું? અપરિચ્છિન્નત્વ શબ્દ થી આપણે બુદ્ધિમાં શું સમજીએ છીએ? અપરિચ્છિન્ન અપરિચ્છિન્ન એટલે શું? અમર્યાદા અસીમ બૃહદ નિર્વિશેષેલું નથી, કોઈના વડે વિભક્ત થયું નથી, કોઈના વડે વિભાજિત થયું નથી, કોઈના વડે સીમિત થયું નથી। પરિચ્છિન્નતા એટલે શું? પરિચ્છેદ, પરિચ્છેદ એટલે વિભાગ, વિભાગ નથી સમજાતું? ફકરો, સાધારણ ભાષામાં ફકરો પરિચ્છેદ। પરિચ્છિન્ન એટલે શું? એટલે પરિચ્છિન્નતા જે છે ભેદ, તમને સમજાય છે? કઈ મને કઈ દેખાતું નથી કોઈના ચહેરા ઉપર, સમજતા હોય કયું તત્વ છે જેમાં ભાગ ન પડી શકે? ભાગ પડી શકે ને એવા ત્રણ પરિબળો છે, દેશ, કાળ અને વસ્તુ। વસ્તુ એટલે દેશ, કાળ અને વસ્તુથી બધી જ વસ્તુઓ જે છે ને સીમિત છે, પરિચ્છિન્ન છે। આ દેહ જે છે એક દેશમાં છે, એક કાળમાં છે, અને આ દેહ પૂરતો જ મર્યાદિત છે। બીજા દેહમાં કંઈ આ ના હોય, આ શરીર ના હોય, આ શરીર અહીંયા જ છે, ઉપલબ્ધ છે, એને પરિચ્છિન્ન કહેવાય, વિભક્ત કહેવાય। તો દ્રષ્ટા જે છે ચૈતન્ય જે અપરિચ્છિન્ન છે એટલે શું? દેશ, કાળ અને વસ્તુની પરિચ્છેદથી એમાં કોઈ પ્રકારનો ભેદ કે સીમા બંધાતી નથી। તો દ્રષ્ટા ચૈતન્ય આ ઉપાધિમાં ઉપલબ્ધ થાય એનાથી બીજી ઉપાધિમાં ઉપલબ્ધ નહીં થાય એવું નથી। એક સાથે બધી ઉપાધિઓમાં સમાન રીતે ઉપલબ્ધ છે। એક જ ચૈતન્ય બધી જ ઉપાધિઓમાં બધા નામરૂપમાં એક સાથે ઉપલબ્ધ છે, માટે દ્રષ્ટા અપરિચ્છિન્ન છે। દ્રષ્ટા અપરિચ્છિન્ન છે સમજવું કઈ રીતે? આપણે એમાં ભેદ ઉત્પન્ન કરનાર કોઈ હજી સુધી જન્મ્યું જ નથી, અજાત શત્રુ, જેનો શત્રુ જ જન્મ્યો નથી, જેનામાં શત્રુ બુદ્ધિ કોઈને જન્મતી નથી એને અજાત શત્રુ કહેવાય। જન્મ્યો નથી એટલે શત્રુ બુદ્ધિ જ જન્મતી નથી, એને કોઈનામાં જન્મતી નથી, એમાં બીજા કોઈને પણ જન્મતી નથી, એને અજાત શત્રુ કીધો। તો દ્રષ્ટા અપરિચ્છિન્ન છે એટલે ચૈતન્ય કે દ્રષ્ટા જે છે એને દેશ, કાળ, વસ્તુની સીમા નથી। ખ્યાલ આવ્યો આટલું? દેશ, કાળ અને વસ્તુની સીમા છે। બીજા કોઈ રીતે ભેદ શબ્દને આપણે કઈ રીતે સમજીએ છીએ? એવા ભેદ દ્રષ્ટામાં નથી એવું સમજવાનું છે। તો બીજા કોઈ રીતે ભેદને સમજીએ છીએ આપણે? ભેદ શબ્દ બીજી કોઈ રીતે સમજીએ છીએ?
ભેદ શબ્દ ભેદના કયા કયા પ્રકાર છે? આત્મપુરાણમાં 25 વખત આવ્યું છે, આનંદ આત્મા સ્વયં જ્યોતિ ભેદત્રય વિવર્જિત, ત્રણ પ્રકારના ભેદ છે. ભેદ ત્રણ પ્રકારના ભેદ છે. શરીર, સ્થૂળ સૂક્ષ્મ કારણ, અવસ્થા, સુષુપ્તિ. ભેદ ત્રણ પ્રકારના છે કે ચાર પ્રકારના? નહીં, એ તો એનાથી સીમિત થાય. બીજી રીતે ભેદને સમજવો હોય તો આત્મા ત્રણેય પ્રકારના ભેદથી રહિત છે. ત્રણ પ્રકારના ભેદ કયા? હા, બીજો ત્રીજો કયો? સજાતીય, વિજાતીય અને સ્વગત, સજાતીય, વિજાતીય ભેદથી રહિત છે. આ સમજવું કેમ આટલું બધું શું કહેવાય જરૂરી છે, અનિવાર્ય છે? એટલા આ છે ને બીજો મંત્ર છે એમાં પ્રવેશ માટે શું સમજાવે છે બીજો મંત્ર ને એ જ સમજવું બહુ અઘરું છે. એટલા માટે આ થોડીક ભૂમિકા દ્રષ્ટા અપરિચ્છિન્ન છે ને એવું સમજાવવાનો છે બીજો મંત્ર. પણ દ્રષ્ટા અપરિચ્છિન્ન છે એ સમજવું કેમ જરૂરી છે? કારણ કે દ્રષ્ટાને વિભક્ત પરિચ્છિન્ન માની લીધેલો છે, તો કઈ રીતે એને માની બેઠા છીએ દ્રષ્ટાને પરિચ્છિન્ન કે વિભક્ત એ સમજીએ છીએ આપણે. સ્વગત, સજાતીય અને વિજાતીય ભેદ આપણે દ્રષ્ટામાં, ચૈતન્યમાં, આપણા પોતાનામાં માની લીધા છે. આપણામાં સ્વગત ભેદને કઈ રીતે માનેલો છે આપણે? સ્વગત ભેદ કોને કહેવાય? મારામાં જ, હા, પોતાનામાં રહેલા ભેદ. બધા અંગો અલગ છે, આને સ્વગત ભેદ કહેવાય. એટલે હા, પાંદડા, ફૂલ, ફળ, શાખા વગેરે બધું સ્વગત ભેદ કહેવાય. તો દ્રષ્ટામાં સ્વગત ભેદ નથી. આમ ઉપરનું ચૈતન્ય થોડુંક ઠંડુ હોય, આમ વચ્ચેનું ચૈતન્ય આમ થોડુંક ગરમ હોય, એવું બધું એને સ્વગત ભેદ કહેવાય. થોડું ગુલાબી હોય ને થોડું લાલ હોય ને એવું બધું, એવું ના શક્ય. દ્રષ્ટામાં, ચૈતન્યમાં સ્વગત ભેદ નથી. કેમ? દ્રષ્ટા કે ચૈતન્ય પરિણામી નથી, વિકારી નથી. જો વિકારી કે પરિણામી હોય તો એમાં સ્વગત ભેદ હોય 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 ને હોય જ. ચૈતન્ય વિકારી નથી, પરિણામી નથી, અપરિણામી છે, અવિનાશી છે, માટે દ્રષ્ટામાં સ્વગત ભેદ નથી. સ્વગત ભેદ કેમ નથી? પરિણામ નથી દ્રષ્ટામાં કે ચૈતન્યમાં. સવારે ઉઠે દ્રષ્ટા ત્યારે આમ તાજો માજો હોય, અને પછી બપોરના હાંજ સુધીમાં આમ થોડો નબળો થઈ જાય દ્રષ્ટા, એની ચૈતન્ય શક્તિ થોડીક ઓછી થઈ જાય, એવું દ્રષ્ટામાં થાય? હા, શું છે? નહીં, દ્રષ્ટુ દૃષ્ટે હે વિપરિલોપો વિદ્યતે અવિનાશિત્વાત. જો આ દરેકે દરેક આ વાક્યો છે ને આવી રીતે સમજવાના છે. દ્રષ્ટાની ચૈતન્ય શક્તિનો, દૃષ્ટિ સ્વરૂપનો ક્યારે લોપ થતો નથી, વિકાર પામતો નથી. એટલે શું સમજવાનું? આમ સવારે દ્રષ્ટા ફૂલ મૂડમાં હોય અને પછી બપોર પછી સાંજ પછી થોડો ઓછો ચૈતન્યવાળો થઈ જાય, આવું ના થાય દ્રષ્ટામાં. જે પરિવર્તન થાય છે બુદ્ધિવૃત્તિમાં થાય છે. બુદ્ધિમાં આવેલા પરિવર્તનની નોંધ લેનાર તો એ જ દ્રષ્ટા છે, એવો ને એવો અવિકારી અપરિણામી ચૈતન્ય. દ્રષ્ટામાં સ્વગત ભેદ નથી. કેમ?
આવું યાદ રાખવાનું. પછી દ્રષ્ટામાં સજાતીય ભેદ નથી. સજાતીય ભેદ કોને કહેવાય? દ્રષ્ટામાં સજાતીય ભેદ નથી એ આપણે સમજવું છે. તો સજાતીય ભેદ કોને કહેવાય પહેલા એ સમજીએ. એક ઝાડથી બીજો ઝાડ, એક ગાય અને બીજી ગાય, ઘણી બધી ગાયોમાં સજાતીય ભેદ હોય, ઘણા બધા વૃક્ષમાં વૃક્ષત્વ જાતિ છે, બધા વૃક્ષ સરખા ના હોય, બધા લીમડાના ઝાડ સરખા ના હોય, સજાતીય ભેદ કહેવાય. દ્રષ્ટામાં સજાતીય ભેદ નથી એટલે એક. હા ચંપાબેન, હા, એકના જેવો બીજો કોક દ્રષ્ટા હોય, બીજા અનેક દ્રષ્ટાઓ હોય, મારો દ્રષ્ટા જુદો, તમારો જુદો, બધાનો જુદો જુદો દ્રષ્ટા હોય તો દ્રષ્ટાને સજાતીય ભેદ કહેવાય. દ્રષ્ટાના સમજણ પડે છે કે નહીં પડતી? દ્રષ્ટાના સજાતીય ભેદ એટલે શું? એક ઉપાધિમાં એક દ્રષ્ટા, બીજી ઉપાધિમાં બીજો દ્રષ્ટા, ત્રીજી ઉપાધિમાં ત્રીજો દ્રષ્ટા, જેટલી ઉપાધિઓ છે, જેટલા નામરૂપ છે, એટલા દ્રષ્ટા હોય તો દ્રષ્ટામાં સજાતીય ભેદ કહેવાય. પરંતુ એવું નથી, દરેક ઉપાધિઓમાં એક જ દ્રષ્ટા ઉપલબ્ધ છે, માટે દ્રષ્ટામાં સજાતીય ભેદ નથી. સજાતીય ભેદ હોવાની સંભાવના દ્રષ્ટામાં નથી. ખ્યાલ આવે છે આટલું? દ્રષ્ટામાં વિજાતીય ભેદ નથી. કેમ? બરોબર, એના જેવું બીજું છે જ નહીં. હા, એના જેવું બીજું નહીં, એના સિવાય. હા, વિજાતીય ભેદ એટલે જાતિ અલગ હોય, ચૈતન્યથી જુદું, સ્વતંત્ર, વિલક્ષણ, ક્યાંક જડ હોય ઉપાધિ અથવા તો નામરૂપ. એક બાજુ આમ ચૈતન્ય હોય ને બીજી બાજુ જો નામરૂપ કે ઉપાધિ હોય તો એને વિજાતીય ભેદ કહેવાય. એટલે જ્યાં ચૈતન્ય ના હોય એવી કોઈક ઉપાધિ અથવા તો નામરૂપ હોવું જોઈએ, એને વિજાતીય ભેદ કહેવાય દ્રષ્ટાનો. પરંતુ એવું છે જ નહીં, ચૈતન્યથી વિભક્ત થયેલી કોઈ ઉપાધિ કે નામરૂપ નથી, હોઈ જ ના શકે. ચૈતન્યનો જ્યાં પ્રવેશ ના થયો હોય અથવા તો ચૈતન્ય વિનાની કોઈ ઉપાધિ નામ, એટલે ઉપાધિ કે નામરૂપ વગરનું ચૈતન્ય હોઈ શકે છે. સુષુપ્તિમાં કોઈ ઉપાધિ નથી છતાં ચૈતન્ય હાજર છે, પણ ચૈતન્યના અન્વય વિનાનું કોઈ ઉપાધિ કે નામરૂપ નથી. એટલે ચૈતન્ય સિવાય કંઈ જ સત્ય તત્વ નથી કે જે અસ્તિત્વમાં ધરાવતું હોય. આને અદ્વિતીયત્વ અથવા તો વિજાતીય ભેદ ન, દ્રષ્ટામાં કોઈ વિજાતીય ભેદ નથી એવું કહેવાય. દ્રષ્ટામાં સ્વગત ભેદ નથી, સજાતીય ભેદ નથી અને વિજાતીય ભેદ નથી. આટલું સમજાઈ ગયું છે? દરેકે દરેક વસ્તુ જે છે ને પોતે સમજવી પડે, પોતે યુક્તિ લગાવીને, ભાઈ કેમ મારામાં કેમ સજાતીય, સ્વગત, વિજાતીય ભેદ નથી, એ આપણે જાતે જ સમજવું પડે. શાસ્ત્રો કે આચાર્યો યુક્તિ આપી શકે છે, પણ એ યુક્તિ હકીકતમાં તો છેવટે પોતાની બનવી જોઈએ. એટલે ભેદત્રય વિવર્જિત અનેક વખત આવેલું છે, આપણે કેવી રીતે એ વસ્તુને સમજ્યા છીએ. તો દરેકે દરેક ઉપાધિ, દ્રષ્ટા અને દૃશ્યનો વિજાતીય ભેદ નથી. દ્રષ્ટા અહીં હોય અને દૃશ્ય ક્યાંક હોય એવું શક્ય જ નથી. દ્રષ્ટા વિનાનું દૃશ્ય હોઈ જ ના શકે. કેમ? કારણ કે દૃશ્ય એ દ્રષ્ટાનું વિવર્ત છે. વિવર્ત એટલે શું? એની ઉપરનો અધ્યારોપ છે. વિવર્ત શબ્દને સમજવો હોય તો અધ્યારોપ, સર્પ એ રજ્જુનું વિવર્ત છે, એટલે સર્પ એ રજ્જુ પરનો અધ્યારોપ છે. તો સર્પ રજ્જુ કરતાં ક્યાંક જુદો,
હોઈ શકે દેશ કાળ કે વસ્તુમાં જુદો. સાપ અરે રજ્જુ મારા ઘરમાં હોય અને સાપ આશ્રમમાં દેખાય એવું બને ના બને. એટલે દૃશ્ય જે છે એ દ્રષ્ટા કરતા ક્યાંક દેશમાં હોય એવું પણ ના બને. કોઈક જુદા કાળમાં હોય, સવારે અહીંયા રજ્જુ હોય અને બપોરે આશ્રમમાં સર્પ દેખાય એવું પણ ના બને. એટલે આ વસ્તુ દૃશ્ય જે છે દ્રષ્ટાનું વિવર્ત છે, એટલે અધ્યારોપ છે, એટલે દ્રષ્ટાથી સ્વતંત્ર નથી, સ્વતંત્ર સત્તા ધરાવતું નથી, અને માટે દૃશ્ય દ્રષ્ટામાં વિજાતીય ભેદ ઉત્પન્ન ના કરી શકે. અનેકવિધ ઉપાધિઓ હોય છતાં પણ મારામાં, દ્રષ્ટામાં, ચૈતન્યમાં કોઈ ભેદ ઉત્પન્ન ના કરી શકે. મારા વગર એમનું કોઈ અસ્તિત્વ નથી. આ જ વસ્તુઓને આપણે સર્પ છે, ભૂચિત્ર છે, દંડ છે, ધારા છે, પૃથ્વી માળા છે, એ રજ્જુમાં કોઈ ભેદ ઉત્પન્ન કરી શકતા નથી. આવું આપણે કેટલી વાર શ્રવણ કરેલું છે, પણ આપણે સમજવાનું છે કેમ ભેદ ઉત્પન્ન ના કરી શકે. એનાથી જુદ એનું વિવર્ત હોય, એના પરનો અધ્યારોપ હોય, તો એ ક્યાંથી ભેદ ઉત્પન્ન કરી શકે. અનેકવિધ ઉપાધિ, અનેકવિધ વિષમ વિકારી વિનાશી ઉપાધિઓમાં પણ એક અદ્વિતીય સમચૈતન્ય તત્વ જ રહેલું છે, એવું કંઈક આ બીજો મંત્ર સમજાવે છે. તો કઠોપનિષદનો બીજો અધ્યાય, બીજી વલ્લી અને બીજો મંત્ર શું સમજાવે છે? દ્રષ્ટાનું અપરિચ્છિન્નત્વ અથવા તો નિર્ભેદત્વ, નિર્ભેળત્વ, અદ્વિતીયત્વ સમજાવે છે. તો આટલી ભૂમિકા ખૂબ જ જરૂરી છે આ બધું સમજવા માટે. એક અભિન્ન દ્રષ્ટા જ, અદ્વિતીય દ્રષ્ટા જ બધી ઉપાધિઓમાં, બધા નામરૂપમાં અભિવ્યક્ત થયેલો છે, ભાસી રહ્યો છે. એટલે જે અનેક ઉપાધિઓ કે અનેક નામરૂપમાં ભાસી રહ્યો છે એ પોતે એક છે. જે બધા વિનાશશીલ પદાર્થોમાં ભાસી રહ્યો છે એ સ્વયં અવિનાશી છે, અથવા તો જે બધા બધી વિનાશી વસ્તુઓ રૂપે ભાસી રહ્યો છે ને એ સ્વયં અવિનાશી છે. સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠંતમ પરમેશ્વરમ વિનશ્યત સ્વવિનશ્યંતમ યઃ પશ્યતિ સ પશ્યતિ. પછી સમમ પશ્યન હિ સર્વત્ર સમવસ્થિતમ ઈશ્વરમ, આ સમાન અને અનાદિત્વાન નિર્ગુણત્વાદ પરમાત્મા યમવ્યય શરીરસ્થોપી કૌંતેય ન કરોતિ ન લિપ્યતે. શરીરસ્થ ઉપાધિસ્થ, ઉપાધિસ્થ એટલે ઉપાધિમાં ઘૂસી ગયો છે એવું નહીં, ઉપાધિમાં સીમિત થઈ ગયો છે એવું નહીં, ઉપાધિમાં ઉપલબ્ધ થવા છતાં પણ એ ઉપાધિના ધર્મોથી અસંગ અને નિર્લેપ જ રહે છે. બસ આ બધી વસ્તુઓ કંઈક આ બીજા મંત્રમાં સમજાવવામાં આવી રહી છે. બીજો મંત્ર નો અન્વય પણ જરાક ઓલું ટ્રીકી છે, એટલે હું બોલું છું. હંસુચિષદ વસુરંતરિક્ષસદ હોતા વેદિષદ અતિથિર્દુરોણસત નૃષદ વરસદ ધૃતસદ વ્યોમસદ અબ્જા ગોજા ઋતજા અદ્રિજા ઋતમ બૃહદ. સરસ મંત્ર છે નહીં? આમાં કંઈ સમજણ જ ના પડે શું કહેવા માગે છે અને શું સમજાવવા માગે છે આ મંત્ર, એ મેં તમને સમજાવી દીધું છે. શું સમજાવવા માગે છે? એક જ લીટીમાં સમજવું હોય, બધી અનેકવિધ ઉપાધિઓમાં એક જ ચૈતન્ય રહેલું છે, આ સમજવાનું છે. તો ઉપાધિઓના થોડા જુદા જુદા નામ આપેલા છે. ઉદ્દેશ્ય અને વિધેય એ તમને પહેલાં પણ કીધેલું. ઉદ્દેશ્ય એટલે શું? ભાઈ રમણ કાકા ઉદ્યોગપતિ છે, તો ઉદ્યોગ રમણ કાકાને આપણે જાણીએ છીએ, તો રમણ કાકાને ઉદ્દેશ્ય કહેવાય. જે આપણને ઉપલબ્ધ હોય, આપણી નજર સામે હોય એને ઉદ્દેશ્ય કહેવાય. વિધેય એ રમણ કાકા વિશે મારે આ કંઈક કહેવું છે જે આપણે જાણતા નથી, જે જણાવવા માગીએ જેને વિધેય કહેવાય. તો આપણી પાસે ઉપલબ્ધ ઉદ્દેશ્ય શું છે? અનેકવિધ ઉપાધિઓમાં રહેલું ચૈતન્ય, જેને પ્રત્યેક આત્મા કહેવાય અથવા તો દ્રષ્ટા કહેવાય.
દરેકે દરેક ઉપાધિમાં જે ચૈતન્ય રહેલું છે એ આપણને ઉપલબ્ધ છે, એ ઉદ્દેશ્ય છે. વિધેય શું છે? એ દ્રષ્ટા અપરિચ્છિન્ન છે, બ્રહ્મ છે, ભૂમા છે, અદ્વિતીય છે, એને વિધેય કહેવાય. એને કહેવા એના વિશે જાણવાનું શું છે? તો અદ્વિતીયત્વ જાણવાનું છે, એનું બ્રહ્મત્વ જાણવાનું છે, અપરિચ્છિન્નત્વ એનું જાણવાનું છે, તો વિધેય. તો મંત્ર જે છે આ બીજો, એના છેલ્લા બે શબ્દો જે છે, શું છે છેલ્લા બે શબ્દો? એની બે શબ્દો છેલ્લા કયા છે? હા, ઋતમ બૃહત. આ ઋતમ બૃહત વિધેય છે, અને એની આગળનું જેટલું પણ છે ને બધું ઉદ્દેશ્ય છે. આટલું 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 ઋતમ બૃહત છે, આટલું સમજવાનું છે. તો આગળ છે અનેકવિધ ઉપાધિ વગેરેના નામ છે, આત્મા આ આ ઉપાધિઓમાં ઉપલબ્ધ છે, છતાં પણ એ ઋતમ અને બૃહત છે. ઋતમ એટલે સત્ય સ્વરૂપ છે, સત્ય અધિષ્ઠાન છે, અને બૃહત છે એટલે મહાન છે, બ્રહ્મ છે. બૃહત એટલે બૃહિ વૃદ્ધ બ્રહ્મ શબ્દ આપણને ખબર છે. એટલે આ પ્રમાણે આ મંત્રનો અર્થ છે. તો હવે એક 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 શબ્દ આપણે સમજીએ. તો હંસઃ શુચિષત્, હવે દરેકે દરેક અન્વય આમાં કઈ શુચિષદ હંસઃ એક શબ્દ, વસુર અંતરિક્ષસદ વસુહુ એક શબ્દ, વેદિષદ હોતા એક શબ્દ. એક શબ્દ એટલે એક અર્થનું. અહીંયા હોતા અને વેદિષદ બે જુદા શબ્દો છે, પરંતુ વેદી ધરાવનારામાં એ હોતા રૂપે છે. શુચિ એટલે હંસ એટલે અહીંયા સૂર્ય, એ પ્રમાણે આ છે ને આખો ને આખો મંત્ર ઋગ્વેદના કોઈક ત્રીજા મંડળમાં છે, એટલે એમાં આદિત્યની સ્તુતિ રૂપે આ મંત્ર છે. પણ અહીંયા આત્માનું જાણે કે સ્વરૂપ લક્ષણ અથવા તો આત્માનું લક્ષણ અહીંયા કહેવાઈ રહ્યું છે, એ પ્રમાણે છે. શુચિષદ હંસઃ, આકાશમાં જે ગમન કરે છે, શુચિ એટલે વિશુદ્ધ. આકાશ શું છે? વિશુદ્ધ છે, કોઈ એમાં અશુદ્ધિ નથી. એટલે જે વિશુદ્ધ છે ને એમાં ગમન કરનારો, એમાં રહેનારો. જો અહીંયા સદ 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 આ બધું છે. જો શુચિષદ અંતરિક્ષ સદ, વેદિષદ, દુરોણ સદ, દૃષદ, વરસદ, ઋતસદ, વ્યોમસદ, આ સદ સદ એટલે સદ ધાતુ જે છે ને એ તિષ્ઠતી અથવા ગચ્છતી બંને અર્થમાં વપરાય. સીદતી સીદ ધાતુ છે, એનું સદ કૃદંતનું રૂપ થઈ જાય એટલે તિષ્ઠતી અથવા ગચ્છતી ઇતિ સત સદ. તિષ્ઠતી એટલે રહેનારો, ઊભો રહેનારો કે સ્થિત રહેનારો, અને ગચ્છતી એટલે જનારો. એટલે તિષ્ઠતી અથવા ગચ્છતી ઇતિ સીદતી ઇતિ સદ. તો શુચિ એટલે શું? આકાશ. આકાશમાં સ્થિત રહેનારો કે આકાશમાં ગમન કરનારો કોણ છે? આકાશમાં સૂર્ય જતું. Recording in progress. સંભળાય છે?
હું બોલું છું નહીં. સંભળાય છે? વિશુદ્ધ આકાશમાં જે સ્થિત રહેનારો છે. પછી વસુહુ અંતરિક્ષસદ, અંતરિક્ષસદ એટલે અંતરિક્ષમાં નિવાસ કરનારો, અંતરિક્ષમાં સ્થિત કોણ છે? વસુહુ, વસુહુ એટલે વાયુ, તો વાયુ અંતરિક્ષમાં રહેનારો જે વસુ છે તે. પછી દૂરો અતિથિ દૂરોણસદ, દૂરોણસદ અતિથિ. હવે દૂરોણસદનો મિનિંગ આપણે થોડો સમજીશું, પણ અતિથિ દૂરોણ એટલે જે કળશ જે છે, કળશમાં કળશ રૂપે જે રહેલો છે તે અતિથિ. પછી હોતા વેદિષત, હા વેદી રૂપે જે સ્થિત છે એ અગ્નિ, અગ્નિ જે અગ્નિનું રૂપક આપવામાં આવેલું છે એમાં હોતા, હોતા રૂપે, હોતા જે બ્રાહ્મણ છે, ઋગ્વેદના બ્રાહ્મણને હોતા કહેવાય, તો એ રૂપે આ આત્મા જ રહેલો છે. વિશુદ્ધ એવા આકાશમાં જે ગમન કરનારો છે એ સૂર્ય કોણ છે? તો કે આત્મા જ છે. એ આત્માનું સૂર્યરૂપી ઉપાધિમાં અભિમાન ધરાવનાર કોણ છે? જેને આદિત્ય કહીએ છીએ, એ સૂર્ય આપણને જે દેખાય છે એ તો સૂર્યનું સ્થૂળ શરીર છે, એમાં અભિમાન કરીને જે ચૈતન્ય રહેલું છે એ કોણ છે? સૂર્યરૂપી શરીરમાં અભિમાની જે ચૈતન્ય છે એ દરેકે દરેક વસ્તુમાં આવી રીતે અભિમાની ચૈતન્યનો નિર્દેશ થયો છે, એટલે કે ચૈતન્યનો નિર્દેશ થયો છે, એટલે એ ચૈતન્ય ઋતમ બૃહત છે. આવું સમજવાનું છે. દરેકે દરેક વિશેષ ઉપાધિમાં અભિમાન કરીને જે ચૈતન્ય સ્થિત છે એ હકીકતમાં તો ઋતમ બૃહત છે, એ સત્ય અધિષ્ઠાન સ્વરૂપ છે, નિરૂપાધિક ચૈતન્ય છે અને બ્રહ્મ છે. આવું કંઈક આ મંત્ર સમજાવે છે. એટલે આપણે સૌથી પહેલાં શું સમજ્યા? કે દરેકે દરેક ઉપાધિમાં દ્રષ્ટા એક જ છે અને ઉપાધિથી અપરિચ્છિન્ન છે, દરેક ઉપાધિમાં એ સમાન રૂપે ઉપલબ્ધ છે. આવું કંઈક અહીંયા સમજવાનું છે. તો શુચિષદ હંસઃ એટલે વિશુદ્ધ આકાશમાં જે સ્થિત છે, ગમન કરનારો છે એ સૂર્ય કોણ છે? સૂર્યરૂપી ઉપાધિમાં અભિમાન ધરાવનાર ચૈતન્ય હકીકતમાં તો એ સૂર્યમાં જ ઉપલબ્ધ છે એવું નથી, સૂર્યમાં જ અભિમાન કરીને રહેલો છે એવું નહીં, એ બ્રહ્મ છે, ઋતમ છે, બૃહત છે, અધિષ્ઠાન છે. પછી શું છે? અંતરિક્ષસદ વસુહુ એટલે અંતરિક્ષમાં ગમન કરનારો, સ્થિત રહેનારો વસુ છે. વેદિષત હોતા, વેદી, વેદી એટલે યજ્ઞની વેદી, તો પૃથ્વીનો જે આકાર છે આખો ગોળ ઉપરનો, તો એને વેદી સાથે પૃથ્વીને વેદી કીધેલી છે. પૃથ્વી ચરણ છે તો વિરાટ પુરુષના, એ પ્રમાણે વેદી પૃથ્વી રૂપી વેદીમાં એ હોતા રૂપે રહેલો છે. હોમનારો જે છે આહુતિઓ એ હોતા રૂપે આ આત્મા જ છે. દૂરોણસત અતિથિ, દૂરોણ એટલે કળશ, આપણે નવા ઘરનું વાસ્તુપૂજન કે કળશ વાસ્તુપૂજન વગેરે કરીએ ત્યારે કળશ સૌથી પહેલાં તો આપણે પ્રવેશ કરીએ ત્યારે કળશ સ્થાપન કરીએ છીએ, ઘડો મૂકીએ છીએ જેને કહેવાય. તો કળશ જે છે એ અતિથિનું પ્રતીક છે. તો આપણા ઘરે જે અતિથિ આવ્યો છે એ અતિથિ રૂપે આત્મા જ છે, ચૈતન્ય જ છે. વરસદ શું છે? નૃષદ, પછી વરસદ, ઋતસદ, વ્યોમસદ, એવી રીતે છે. નૃષદ, નૃષદ એટલે શું? નૃ એટલે મનુષ્ય, તો મનુષ્યોમાં જે સ્થિત છે, બધા મનુષ્યો જીવોમાં, મનુષ્યોમાં, મનુષ્ય જાતિ બધી જ મનુષ્ય જાતિમાં જે સ્થિત છે, સ્ત્રી પુરુષ બાળક યુવાન વૃદ્ધ બધામાં જે સ્થિત છે. પછી વરસત, વરિયસ, વર 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 શબ્દ જે છે, વર એટલે
वर एटले श्रेष्ठ, वरेण्यम वर्गः, तो जे श्रेष्ठ स्वरूप छे ए, तो वर एटले श्रेष्ठ उत्कृष्ट, मनुष्य करता उत्कृष्ट मां सद एटले के रहनारो, मनुष्य करता उत्कृष्ट कोण छे, देवो, देवोरूपी बधीज उपा बधीज देवरूपी उपाधिओ में जे स्थित छे, उपलब्ध छे। पछी ऋतसत एटले सत्य, ऋत एटले सत्य, जे लौकिक अने वैदिक बन्ने व्यवहार में जे सत्य जेने कहेवामां आवेलू छे, सत्य कायदा, सत्य रूपी नियति, संवादिता वगैरे रूपे जे रहेलो छे। पछी व्योमसत, व्योम एटले पाछू आकाश, आकाश में जे रहेनारो छे ते, अब जाहा, अब जा गोजा ऋतजा बद्दा बहुवचनों छे, अप, अप माथी जन्मेलू, पाणी माथी सुसु जन्मे, कमल जन्मे, पछी पाणी मां जेटला पण जीवो छे, जलचर जीवो, एने अबजाहा कीधु छे, बधी माछली ने शंख ने आ ते बधु, एटले अबजाहा एटले आवी रीते पाणी मां रहेनारा। पछी गोजाहा, गो एटले पृथ्वी, पृथ्वी मांथी जन्मेला बध, पृथ्वी मांथी बधी वनस्पति, औषधिओ, पार्थिव देहो वगैरे बधु जे जन्मे छे ए, अन्न वगैरे जे कहेवाय छे ते बधु। पछी ऋतजाहा, ऋत એટલે શું છે, અહીંયા દરેકે દરેક શબ્દનો એક વિશેષ અર્થ હોય છે, ઋત એટલે સત્ય, તો સત્ય શું છે, આપણે કર્મ કરીએ ને તો એનું ફળ મળે 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 અને મળે જ, ઈરાદાપૂર્વકના કર્મનું ફળ મળે, એટલે જે કર્તૃત્વપૂર્વક જે કંઈ પણ કર્મ થાય ને એનું ફળ મળે જ, એને કર્તૃત્વ કહો, સંકલ્પ કહો, ઈરાદાપૂર્વકનું કહો, તો એને એટલે દરેક કર્મમાં એ સત્ય સ્વરૂપે, કર્મ ફળ સ્વરૂપ સત્કર્મોમાં એ પ્રગટ થનારો છે, સત્કર્મો કરીએ ત્યારે સત્કર્મોનું અંતઃકરણ શુદ્ધિરૂપી યજ્ઞેના દાનેના તપસાના શકેના વૃદ્ધિ વિવિધિશા એટલે કે અંતઃકરણ શુદ્ધિરૂપી ફળ જન્માવનારો છે। પછી અદ્રિજાહા, પર્વતોમાંથી પણ અનેક પ્રકારે એ જન્મેલો છે, પ્રગટ થનારો છે। ઋતમ બૃહત, એ જ સત્ય અધિષ્ઠાન છે અને એ જ બૃહત છે। જો આ બધા મંત્રોનું ગહન એટલે કે ગંભીર્ય એટલું બધું છે કે આપણને શબ્દો કયા વાપર્યા છે અને શબ્દો દ્વારા પહોંચાડવામાં શું આવેલું છે એ ખૂબ જ બધું સમજવાનું હોય છે, ટ્રીકી છે, આ બધા કોઈન વર્ડ કહેવાય। સમજવાનું શું છે, ઋતમ બૃહત એટલું સમજવાનું છે। તો શું સમજવાનું છે, દરેકે દરેક વિવિધ ઉપાધિઓના નામ આપેલા છે, દરેક ઉપાધિમાં ઉપલબ્ધ સ્થિત કે ગતિશીલ જે ચૈતન્ય અભિમાની છે ને એ હકીકતમાં તો એ ઉપાધિમાં સીમિત નથી, એ ઉપાધિની બધી જ ધર્મ વિકાર અવસ્થા બધાથી એ અસંગ છે, નિર્લેપ છે અને અપરિચ્છિન્ન છે। અનેક ઘડાઓ રૂપે, પાત્રો રૂપે, શકોરા, નળિયા, ઈંટ, કોડિયા વગેરે રૂપે ઉપલબ્ધ થવા છતાં પણ માટી અપરિચ્છિન્ન જ રહે છે, અદ્વિતીય રહે છે, સર્વથી મહાન રહે છે। તો સર્વથી મહાન રહે છે એવું કહેવાનું શું પ્રયોજન છે, એ પાત્રોમાં માટી સીમિત થઈ જતી નથી, એટલું જ કહેવાનું મતલબ છે। માટીના ગુણગાન ગાવામાં આવે તો એ ગુણગાનનું પ્રયોજન શું છે, એને એક પાત્રમાં સીમિત ના માની લો, એક રૂપે મર્યાદિત એને ન માની લો। તો એવી જ રીતે અનેક પ્રકારની ઉપાધિઓનું વર્ણન આવેલું આમાં આવેલું છે। તો હંસ, જો આપણા આચાર્યો જે છે એ ઘણા બધા અર્થ કરે છે, આ બધા જે છે એક શબ્દ આપણે એકે સાંભળેલો આવ્યો આમાંથી, આ હંસ સુધી આપણે તો બોલતા જ ના, મને કેટલી પ્રેક્ટિસ કરવી પડી આ મંત્રને બોલવા માટે, કારણ કે એકે વખત આ શબ્દ આપણે પરિચિત નથી, એટલે આનું સ્પષ્ટ અને સાચું ઉચ્ચારણ કરી શકીએ ને તોય ભયો ભયો છે આ મંત્ર। દરેકે દરેક ઉપાધિઓમાં વિશેષ નામ રૂપ અને પ્રયોજન રહેલું છે, એ વિશેષ નામ રૂપ અને પ્રયોજનને સાર્થક કરનાર કોણ છે, આત્મા છે। આત્મા જ એ ઉપાધિઓને સાર્થક કરે છે, પ્રયોજનવંતી બનાવે છે, સક્રિય બનાવે છે, ગતિશીલ બનાવે છે, અને એ કરનાર જે રે એની સન્નિધિમાં આ થાય છે, અને માટે આત્માને એ ઉપાધિથી વિશિષ્ટ માનવાની જરૂર નથી, એ ઉપાધિમાં ઉપલબ્ધ હોવા છતાં પણ આત્મતત્વ જે છે એ સ્વયં અપરિચ્છિન્ન જ રહે છે।
તો હંસ કોને કહેવાય? હંસ. તો જેમ ઇદંદ્ર જે કહેવામાં આવેલું છે ઉપનિષદમાં પરમાત્મા માટે, ઇદમનો દ્રષ્ટા એને ઇદંદ્ર, તો એને ઇન્દ્ર કહેવાય છે. કેમ? પરોક્ષ પ્રિયા ઇવ હિ દેવાહા. તો પરોક્ષ છે, પર શું છે, દેવતાઓ પરોક્ષ પ્રિય હોય છે, એનું સીધે સીધું નામ ના દેવાય. એટલે ઇદંદ્ર એ પરમાત્માનું નામ છે, પણ અત્યંત આદરણીય હોય એવી વ્યક્તિને આપણે સીધે સીધા નામથી ના બોલાવીએ, એટલા માટે એને ઇદંદ્ર એનું ભૂલામણું નામ એવી રીતે કહેવાય. અરે ઇન્દ્ર, પરમાત્માનું નામ શું છે? ઇદંદ્ર છે, પરંતુ પરમાત્માને અત્યંત પૂજનીય આદરણીય જે હોય એને સીધે સીધા એના નામથી ના બોલાવીએ, તો એનું ભૂલામણું કોઈક નામ હોય એટલે ઇન્દ્ર કહી દીધો છે. દને કાઢે લોપ કરીને કહી દીધું ઇન્દ્ર છે. તો એવી જ રીતે હંસ પરમાત્માનું નામ છે. તો હંસ હકીકતમાં મૂળ શબ્દ શું છે? સોહમ અને અહંસઃ, એ પ્રમાણે આ બધા જાણીએ જ છીએ. એટલે એનું આવી રીતે પરોક્ષ નામ હંસ કરી દીધું છે. તો હંસ જે છે એટલે આ આખો ઋગ્વેદનો જ મંત્ર, આખો ને આખો મંત્ર ઋગ્વેદમાં છે. સૂર્યની સ્તુતિ માટે જે લોકો સંધ્યા, શેખરભાઈ છે નહીં પણ જે સંધ્યાવંદન કરતા હોય એ લોકો આ મંત્ર પોતાના સંધ્યાવંદનમાં બોલે પણ છે. એટલે હંસ જે છે એ આવી રીતે સૂર્યનું પ્રતીક છે. હંસઃ હંતિ, હન ધાતુ પરથી પણ બને છે, એટલે જે અંધકારનો નાશ કરે છે એમાં પણ આ હંસ શબ્દ છે. એટલે વળી જે હંસ એટલે નિર્મળ, નિર્મળ છે અને ઉજ્જવળ છે. દ્વૈત સંબંધથી જે મુક્ત છે એને હંસ કહેવાય છે. દ્વૈત સંબંધથી જે મુક્ત હોય એને હંસ કહેવાય. કોઈ વખત આ હંસ જે છે એ નિર્લેપતાનું, અસંગતાનું પ્રતીક છે. તો હંતિ દ્વૈતમ ઇતિ હંસઃ, દ્વૈતમ હંતિ, દ્વૈતનો નાશ કરે એને હંસ કહેવાય છે. તો દ્વૈતનો નાશ કોણ કરે છે? પરમાત્મા કરે છે નહીં, જો એક મિનિટ. પરમાત્મા જે કાલે આવ્યું ને કે તો નારાયણ ભગવાન શેષ શૈયામાં સૂતેલા છે, રાવણ ને કંસ ને બધા કેટલા બધા ઉત્પાત મચાવે જ છે ને. દ્વૈતનો નાશ પરમાત્મા નથી કરતા, દ્વૈતનો નાશ કોણ કરે? પરમાત્મા તો નથી કરવાના. હા, પરમાત્માનું જ્ઞાન દ્વૈતનું નાશ કરે. કેમ? કારણ કે દ્વૈત ભ્રાંતિ છે. દ્વૈત રૂપી ભ્રાંતિનો નાશ જ્ઞાન કરે છે. અદ્વૈતનું જ્ઞાન, જો અદ્વૈત તો છે જ અત્યારે પણ, એ ક્યાં દ્વૈત આપણો ભેદ બુદ્ધિનો નાશ કરે છે? પરમાત્મા કોઈ ઉપયોગના નથી આપણને, પરમાત્માનું જ્ઞાન જોઈએ છે આપણને, અને એટલા માટે આપણે આ ભણવું પડે છે. પરમાત્મા હોત, પરમાત્માના હોવા માત્રથી જ જો ભેદ બુદ્ધિનો નાશ થઈ જાય તો આપણે કશું કરવાનું જ ના રહે ને, આપણા કર્યા વગર જ મોક્ષ મળી જાય આપણને. તો પછી આપણે કરવાનું શું? આપણે ભણ્યા વગર બધું થઈ જાય નહીં, પણ ભણવું પડે છે ને. પરમાત્માનું જ્ઞાન જરૂરી છે. પરમાત્મા કંઈ ના કરે, પરમાત્મા તો અકર્તા, અભોક્તા, અસંગ, નિર્લેપ, ચૈતન્ય છે. એ જ્યારે રામકૃષ્ણ રૂપે અવતરે ને ત્યારે જ કામના છે, ત્યારે પછી માખણ બાખણ ખવાય એમની સાથે. એટલે એકલા નારાયણ ભગવાન કંઈ કામના નથી, નિર્ગુણ, નિર્વિશેષ, નિરુપાધિક ચૈતન્ય કશું જ કામનું નથી. એ તો મારું સ્વરૂપ છે જ. ઓ થેન્ક યુ. પરંતુ એ જ્યારે બ્રહ્માકાર વૃત્તિમાં અવતાર ધારણ કરે, ત્યારે જ એ ઉપયોગી છે, આપણું પ્રયોજન સિદ્ધ કરે છે. તો હંસ એટલે શું? જ્ઞાન સ્વરૂપ. એટલા માટે મેં આટલી ચર્ચા લીધી. એટલે જ્ઞાન સ્વરૂપ જે છે એને હંસ કહેવાય છે. ગચ્છતિ વ્યાપનોતિ, વેદમાં હન ધાતુ છે, એ આ બંને હિંસાના અર્થમાં હન ધાતુ
અને ગતિ એ બંને અર્થમાં વપરાય છે. તો સૂચિ શબ્દ એટલે પવિત્ર દ્યુલોકમાં સૂર્ય છે એ પ્રકાશે છે, અંતઃકરણ શુદ્ધ અંતઃકરણમાં જે પ્રકાશમાન ચૈતન્ય છે એ રૂપે આ પરમાત્મા પ્રત્યેગાત્મા પરમાત્મા રહેલા છે. પછી વસુહુ અંતરિક્ષસદ, અંતરિક્ષ અંતરિક્ષમાં ગમન કરનારો વસુ છે, વસુ છે એટલે વાયુ છે. વાસયતિ સર્વાન, જે સર્વને પોતાનામાં સમાવી લે એને વસુ કહેવાય છે. સર્વને પોતાનામાં વાસિત કરે છે એને પણ વસુ કહેવાય. દરેકે દરેક મંત્ર જે છે ને એ આધ્યાત્મિક, આધિભૌતિક, આધિદૈવિક ત્રણેય દ્રષ્ટિથી સમજી શકીએ છીએ. તો જુદા જુદા અર્થ આપણા બધા આચાર્યો કરે છે વસુનો, ત્રણેય દ્રષ્ટિએ અર્થ કરે છે. જો નિરુક્તમાં છે ને દરેકે આ વેદના મંત્રોનું અર્થ કઈ રીતે કરવો, કયા દ્રષ્ટિકોણથી કરવો ને એ નિરુક્ત શાસ્ત્ર સમજાવે છે આપણને. તો વેદમાં મંત્રોનું અર્થઘટન કરનારી ત્રણ, એક તો યજ્ઞ યાગ એ પણ એક થીમ છે વેદાંત વેદોનો, એટલે યાજ્ઞિક અર્થ શું થાય એ પણ સમજાવે છે. પછી એટલે યજ્ઞપરક, પછી દેવપરક આધિભૌતિક અને આધ્યાત્મિક, આ ત્રણેય પ્રકારે અર્થઘટન થાય છે વેદના દરેકે દરેક મંત્રોનું. વેદના દરેક મંત્રોનું ત્રણ પ્રકારે અર્થઘટન થાય છે એ જરૂરી છે સમજવું. એટલે ક્યારે કયો અર્થ લે, જેમ કે રુદ્રમ આપણે એના ઉપર વિચાર કર્યો હતો ત્યારે દરેકે દરેક મંત્રનો આધ્યાત્મિક અર્થ પણ જોયો હતો. જે સામાન્ય પ્રચલિત અર્થ હોય એ તો હોય જ, પરંતુ વધારે જે આપણને લાગુ પડે એવો આધ્યાત્મિક અર્થ પણ જોયો હતો દરેકે દરેક મંત્રનો. તો આ પ્રમાણે વેદાંતનું આખું છે, અનેક બધી ઉપાધિઓ છે છે એમાં આ ઉપલબ્ધ છે. વરસદ એટલે દેવોમાં રહેલો છે, ઋતસદ યજ્ઞમાં અથવા તો સત્ય સત્કર્મોમાં એ રહેલો છે. સત્કર્મોમાં કઈ રીતે રહેલો છે, સત્કર્મ કરીએ ત્યારે આપણને એનું અંતઃકરણ શુદ્ધિરૂપી ફળ આપનાર જામીન તરીકે, કઈ રીતે, ક્રતૌ સુપ્તે જાગ્રત ત્વમસી ફલયોગે ક્રતુમતામ વકર્મ પ્રધ્વસ્તમ ફલતિ પુરુષારાધન મૃતે અતસ્ત્વામ સંપ્રેક્ષ્ય ક્રતુષુ ફલદાન પ્રતિભુવમ. પ્રતિભૂ શબ્દ છે, પ્રતિભૂ એટલે જામીન. જો ભગવાન મેં આ સત્કર્મ કર્યું છે, ધ્યાન રાખજો મને ફળ આપજો, જામીન એ સાક્ષી છે આપણા સત્કર્મોનો. એટલે એ રીતે આ ઋતસત આપણા સત્કર્મોનું એ પ્રમાણે, એટલે સર્વમાં વ્યાપ્ત, સર્વમાં અવિકારી રૂપે, અવ્યભિચારી રૂપે, સમાન રૂપે એ રહેલો છે. બધી જ ઉપાધિઓમાં નિત્ય કૂટસ્થ છે માટે બૃહત છે. એટલે ઉપાધિઓ અનેકવિધ વિષમ છે, છતાં પણ ચૈતન્યમાં કોઈ ભેદ કે પરિચ્છિન્નતા આવી નથી એ સમજવાનું છે આમાં. ચૈતન્યની એકતામાં આત્મ એકત્વ, આત્મા અને બ્રહ્મનું એકત્વ કહો અથવા તો આત્માનું એકત્વ કહો, એમાં વેદાંત જ એકમાત્ર પ્રમાણ છે. દ્રષ્ટાનું અપરિચ્છિન્નત્વ સમજવા માટે એ માત્ર ને માત્ર વેદાંત જ સમજાવે છે. વેદાંત સિવાયના એક પણ શાસ્ત્ર દ્રષ્ટાનું અપરિચ્છિન્નત્વ સમજાવી શકતું નથી. એટલે આના માટે આ વેદાંત જ પ્રમાણ છે. દ્રષ્ટાદૃશ્યનો વિવેક, દ્રષ્ટાદૃશ્યનો વિવેક ક્યાં પરિણમવો જોઈએ, દૃશ્યથી પોતાને પૃથક ઓળખવું એટલું એટલે પર્યાપ્ત નથી. ભાઈ હું શરીર ઇન્દ્રિય મન બુદ્ધિથી જુદું એવો ચૈતન્ય સ્વરૂપ છું એટલું સમજવું એ પર્યાપ્ત નથી. પ્રકૃતિથી પૃથક કરાયેલો જે પુરુષ છે, ક્ષેત્રથી પૃથક કરાયેલો જે ક્ષેત્રજ્ઞ છે, એ પૃથક થાય ને પછી જ્યાં સુધી ક્ષેત્ર નામરૂપ અથવા તો ઉપાધિ કહો પ્રકૃતિ કહો એ ચૈતન્યથી ક્ષેત્રજ્ઞથી પુરુષથી જુદી રહી જાય છે ત્યાં સુધી એ પાછી વળગી શકે છે. ક્ષેત્ર ક્ષેત્રજ્ઞથી જુદું નથી, અનન્ય છે એ સમજવું ખૂબ જ જરૂરી છે. એટલે હું શરીર ઇન્દ્રિય મન બુદ્ધિથી જુદો એવો ચૈતન્ય સ્વરૂપ છું એ સમજવું પર્યાપ્ત નથી. હું ચૈતન્ય છું ને આ શરીર છે એ જ્ઞાન અપર્યાપ્ત છે.
હું ચૈતન્ય છું ને શરીર મારાથી અન્ય નથી. ક્ષેત્ર કહો, નામરૂપ કહો, અનાત્મા ઉપાધિ કહો ને એ ચૈતન્યથી અનન્ય છે. અનન્ય છે, વ્યતિરેકેણ અભાવ છે, એ મારાથી જુદી કે સ્વતંત્ર ક્યાંય નથી. એ સમજવું ખૂબ જ જરૂરી છે, ત્યારે સમીકરણ પૂર્ણ થાય. જ્યાં સુધી દૃશ્ય દ્રષ્ટાથી જુદું રહી જાય છે ને ત્યાં સુધી દૃશ્યમાં અહંભાવ થવાની સંભાવના પૂરેપૂરી છે. એ દૃશ્યમાં અહંભાવ ક્યારે ના થાય? જ્યારે દૃશ્ય દ્રષ્ટાથી જુદું ના રહે. તો આ અનેકવિધ ઉપાધિઓનું વર્ણન કર્યું એટલે સમજવાનું શું, હા આટલી બધી સરસ સરસ ઉપાધિઓ છે? ના ના. તો એટલે દ્રષ્ટાનું અપરિચ્છિન્નત્વ ક્યારે સમજી શકાય? જ્યારે દૃશ્ય દ્રષ્ટાથી જુદું સ્વતંત્ર ના રહે ત્યારે. તેના માટે આ બધી વિચારણા પણ આ મંત્રમાં કરવામાં આવી. સત્ય જેને સમજવા માંગીએ છીએ એ સત્ય જે છે ને એને આ શરીરથી સ્વતંત્ર જાણવું પડે પહેલાં. મેં કીધું આ ગ્રુપમાં લખ્યું હતું મેં, સત્યની શોધ આ વ્યષ્ટિ દેહમાં બેસીને ના થાય. વ્યષ્ટિદેહનું જે તાદાત્મ્ય છે એ છોડાવે છે યમરાજા આ રીતે. અનેક ઉપાધિઓમાં જે ઉપલબ્ધ જે ચૈતન્ય છે એ એક આવી રીતે સીમિત થયું નથી. એટલે ઉપાધિથી દેહાભિમાન જેને કહેવામાં આવે છે, ઉપાધિનું અભિમાન, ઉપાધિનું તાદાત્મ્ય, આ બધું છોડીને સત્યને સમજવાનો પ્રયત્ન કરીએ ત્યારે આ વિધેય છે એ આપણામાં લાગુ પડે. વિધેય શું છે? ઋતમ બૃહત એ વિધેય છે. વિધેય એટલે જે આપણે સમજવાનું છે એને વિધેય કહેવાય. તો ઋતમ બૃહત આપણે કઈ રીતે સમજી શકીએ? આ બધી વસ્તુઓમાં ઉપલબ્ધ જે ચૈતન્ય છે એ ઉપાધિના ધર્મોથી, વિકારથી, પરિચ્છિન્નતાથી સીમિત થયું નથી એવું સમજવાનું છે. સર્વ શરીરસ્થત્વેન સર્વવ્યાપકત્વમ, બધામાં સમાન રીતે વ્યાપ્ત છે છતાં બધાથી અતીત છે. એટલે આ પ્રમાણે બૃહત એટલે સર્વવ્યાપક બ્રહ્મ અને ઋતમ એટલે શું? સર્વાત્મકત્વમ. ઋતમ એટલે સર્વાત્માપણું, સર્વમાં ઉપલબ્ધ, સર્વમાં સમાન રીતે વ્યાપ્ત કોણ છે? આત્મતત્વ. અને બૃહત એ સર્વવ્યાપક તત્વ, એ જ આ આત્મા છે. દ્રષ્ટાના સ્વરૂપને આવી રીતે જાણવાનો પ્રયત્ન કરીએ ત્યારે દૃશ્ય દ્રષ્ટાથી જુદું ન રહે ને ત્યારે દ્રષ્ટાનું દ્રષ્ટાની જે શોધ છે ને એ પર્યવસાન એને શેમાં પામે? અપરિચ્છિન્નત્વમાં. જ્યારે દૃશ્ય દ્રષ્ટાથી સ્વતંત્ર જુદું ના રહે ત્યારે દ્રષ્ટાને અપરિચ્છિન્ન સ્વરૂપે ઓળખી શકીએ. દૃશ્યથી દ્રષ્ટાને જુદો સ્વતંત્ર જાણવો પર્યાપ્ત નથી. હું આ શરીર ઇન્દ્રિય મન બુદ્ધિથી જુદો સ્વતંત્ર ચૈતન્ય છું એ જાણવું પર્યાપ્ત નથી. સર્વ ઉપાધિઓમાં સમાન રીતે વ્યાપ્ત રહેલું હું અવિનાશી ચૈતન્ય છું, ભૂમા બ્રહ્મ છું એ જાણવાનું છે. અદ્વિતીયત્વ જાણવાનું છે દ્રષ્ટાનું, દ્રષ્ટાનું અપરિચ્છિન્નત્વ જાણવાનું છે. દ્રષ્ટામાં ક્યારેય કોઈ પણ ઉપાધિ, નામરૂપ કે દૃશ્યો ભેદ ઉત્પન્ન કરી શકતા નથી. આ મંત્ર બોલવાની પણ પ્રેક્ટિસ કરજો, કારણ કે બધા જેને કહેવાય ને જીભ વળી જાય ને એવા બધા શબ્દો અંદર છે. તો ગહન મંત્ર છે ઘણો. હવે આત્મતત્વ જે દ્રષ્ટા છે એનું લિંગ એટલે કે એની હાજરી, એના અસ્તિત્વ જે છે, નિર્વિશેષ તત્વનું અસ્તિત્વ કેવી રીતે જાણી શકીએ આપણે? જે તત્વ નિર્વિશેષ છે, નિર્ગુણ છે, એનું અસ્તિત્વ, એનું કોઈ શું કહેવાય, ચિહ્ન છે ખરું? તો એ બધું સુંદર રીતે પ્રતિપાદન થાય છે, આવતી વખતે આપણે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। Recordings.